brought to you by Techno Spark 20 series smartphones. છોટાઉદેપુર લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવાએ આજે ફોર્મ ભર્યું છે. જસુભાઈ આપણી સાથે છે. જસુભાઈ ફોર્મ ભર્યું છે, તમે ખાસ કરીને કેટલી લીડનો પહેલો તો દાવો તમારો? છોટાઉદેપુર લોકસભાનું આજે ઉમેદવારી પત્ર ભર્યું છે ત્યારે મારી સાથે હજારોની સંખ્યામાં સમગ્ર લોકસભા મત વિસ્તારમાંથી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને આજે હું દાવા સાથે કહું છું કે આ છોટાઉદેપુર લોકસભાનું કમળ અમે સૌ સાથે મળીને 5.5 લાખ કરતા વધારે લીડથી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના સાહેબના ચરણોમાં ધરી છે. ખાસ કરીને તમારા જે સામેના ઉમેદવાર છે સુખરામભાઈ રાઠવા, સુખરામભાઈ રાઠવાનો દાવો છે કે છોટાઉદેપુર સીટ તે જીતશે, સાથે સાથે ગુજરાતમાં 8 સીટ કોંગ્રેસ જીતશે, એમના દાવાને લઈને શું કહેશો? સુખરામભાઈ રાઠવા 1.25 વર્ષ પહેલા વિધાનસભામાં 3જા નંબરે આવ્યા હતા, એના કરતાં તો આપના વધારે મત હતા, એટલે આ સુખરામભાઈ જે કરે છે એ હવામાં બચકા ભરવા જેવી વાત કરે છે. બીજું કે જસુભાઈ રાઠવાની કેન્ડિડેટને લઈને હાલમાં તમારી જે દાવેદારી છે, કેટલી લીડનો તમારો દાવો છે? 5 લાખ કરતાં વધારે લીડથી અમે જીતીશું. બીજું કે જસુભાઈ, જે ચૂંટણી જે છે એની અંદર અલગ જે મુદ્દા છે, પ્રધાનમંત્રી મોદીનો નારો છે અબ કી બાર 400 પાર, ભારતીય જનતા પાર્ટીનો નારો છે, તમે કયા મુદ્દાને લઈને છોટાઉદેપુર જે આદિવાસી વિસ્તાર છે તેમાં કયા કયા પ્રશ્નો છે તેને લઈને તમે આગળ વધી રહ્યા છે અને ચૂંટણીમાં કયા તમારા મુદ્દા રહેશે? દેખો, છોટાઉદેપુર વિસ્તારની અંદર છેવાડાના માનવી જે ઝૂંપડામાં રહે છે એ પણ નરેન્દ્રભાઈના દિલમાં વસેલા લોકો છે અને આ લોકો નરેન્દ્રભાઈને આશીર્વાદ આપ્યા છે, એટલે નરેન્દ્રભાઈ જે 400 પારની વાત કરી છે એમાં કોઈ શંકા કરવા જેવી નથી અને આ છોટાઉદેપુરનું કમળ પણ નરેન્દ્રભાઈના આશીર્વાદથી અને એમના પ્રયત્નોથી દિલ્હી જશે. આમ તો પ્રજાના કામો સંપૂર્ણપણે થયા છે, કોઈ થોડું ઘણું કામ હશે અમે સાથે મળીને પૂરું કરીશું. ધન્યવાદ. આ તા જસુભાઈ રાઠવા, તેમનો દાવો છે કે જે છોટાઉદેપુર લોકસભાની સીટ છે એ ભારતીય જનતા પાર્ટી 5 લાખ કરતા પણ વધારે મતોની સરસાઈથી જીતશે. સાથે સાથે તેમણે જણાવ્યું કે સુખરામભાઈ જે રાઠવા છે તેમના દાવા પોકર છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, છોટાઉદેપુર.